સુરતના કામરેજ ખાતે ગ્રામ્ય જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસરના નેતૃત્વમાં રાષ્ટ્રીય રોડ સેફ્ટી મહિના અંતર્ગત ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી બેનર હેઠળ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જે અંતર્ગત વિવિધ ટ્રાન્સપોર્ટ ક્વોરી તેમજ હોટલ એસોસિએશન સાથે સંકળાયેલા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ આયોજિત રાષ્ટ્રીય રોડ સેફ્ટી મહિનાની આજથી શરૂઆત થઈ છે, જેના ભાગરૂપે સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા વિવિધ પ્રકારના આયોજનો કરાયા છે. સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસરના નેતૃત્વ હેઠળ રાષ્ટ્રીય રોડ સેફ્ટી મહિનાની ઉજવણી ભાગરૂપે બેઠક મળી હતી, જેમાં સુરત જિલ્લા ટ્રાન્સપોર્ટ એસોસિએશન, ક્વેરી એસોસિએશન, ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન, નેશનલ હાઈવેના અધિકારીઓ, આરટીઓ અધિકારીઓ, એસટી નિગમના અધિકારીઓ સાથે આયોજન કરવામાં આવેલ હતું. આ મીટિંગમાં ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન માંગરોળ દ્વારા ટ્રાફિક અને રોડ બાબતે રજૂઆત કરવામાં આવી હતી, જ્યારે કામરેજના માજી સરપંચ મનીષ આહિર દ્વારા તાપી બ્રિજ પર જે પ્લેટ મૂકવામાં આવી છે તેના કારણે વધુ પડતો ટ્રાફિક ધીમો ચાલે છે, એ કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. સુરત જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 પર જે જગ્યા પર અંડરપાસ અને ફૂટબ્રિજની જરૂર હોય ત્યાં ફૂટબ્રિજ બનાવવાની એન્જિનિયરિંગ દ્વારા ડ્રોઈંગ કરવામાં આવ્યું છે અને આવનારા સમયના આ પ્રોજેક્ટને વહીવટી મંજૂરી આપી કામ શરૂ કરવામાં આવે તેવી રજૂઆત કરાઈ હતી. હાલ NHAI દ્વારા 5 જેટલા પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે અને ટૂંક સમયમાં આ પ્રોજેક્ટનું કામ શરૂ કરવામાં આવશે. પલસાણા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા રજૂઆત કરાઈ હતી કે વાહન ચાલકો બેફામ રીતે રોંગ સાઈડ વાહન હાંકતા હોય છે, જેના કારણે અકસ્માત અને ટ્રાફિકની સમસ્યા થતી હોય છે, જે સત્વરે નિકાલ કરવામાં આવે. જિલ્લા પોલીસ વડા દ્વારા ટ્રાફિક એસોસિએશન અને ઉપસ્થિત ડ્રાઈવરોને પણ ટ્રાફિક અવેરનેસ બાબતે સૂચના આપવામાં આવી હતી. આજરોજ માનનીય મુખ્યમંત્રી શ્રી, માનનીય ગૃહમંત્રી શ્રી અને DGP સાહેબની પ્રેરણાથી જે ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી ઇનિશિયેટિવ અત્યારે ગુજરાત રાજ્યમાં ચાલી રહ્યું છે, જેમાં લોકોની રજૂઆત સાંભળવાની અને પોલીસ તરફથી જે વાત પ્રસ્તુત કરવાની છે એમાં એક સારો સંવાદ સાધવાના હેતુસર રાષ્ટ્રીય રોડ સેફ્ટી મહિનાની અત્યારે જે બધી અનેકવિધ પ્રવૃત્તિઓ થઈ રહી છે નહિવત કરી શકાય એના માટે અહી નેશનલ હાઈવે ઓથોરિટી, RNB, RTO, સુરત રૂરલ ટ્રાફિક પોલીસ, ઇન્ડસ્ટ્રી એસોસિએશન, ક્વોરી એસોસિએશન, ટ્રાન્સપોર્ટ એસોસિએશન અને ડ્રાઈવર ભાઈઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ છે અને ટ્રાફિકને લગતા પ્રશ્નો, ટોલને લગતા પ્રશ્નો, સર્વિસ રોડને લગતા પ્રશ્નો અને નાના મોટા જે પીક અવર્સમાં જે પ્રોબ્લેમ થતી હોય અને સમય અને ઈંધણનું જે વ્યય થતો હોય છે એના માટેનું એક ખૂબ સારો સંવાદ અહીં કામરેજ ખાતે રાખવામાં આવેલો હતો અને ઘણા બધા પ્રશ્નોનો નિકાલ સ્થળ પર જ તાત્કાલિક ધોરણે કરી દેવામાં આવેલો છે. એના ફોલોઅપના ભાગરૂપે નેશનલ હાઈવે ઓથોરિટી, RNB, RTO અને ટ્રાફિક પોલીસ જઈ અને તમામ બ્લેક સ્પોટ, હોટસ્પોટ ચેક કરી અને એક ટૂંકા ગાળાના જે પરિબળો જે તાત્કાલિક એના ઉપર કામ કરવામાં આવશે. NHAI તરફથી ફૂટ ઓવરબ્રિજ અને વ્હીકલ અંડરપાસ મંજૂર થયેલાનું જણાવેલ છે, જે ખૂબ જ આનંદની વાત છે, તથા અન્ય 5 સ્થળો ઉપર વ્હીકલ અંડરપાસ 4 સ્થળો પર અને 1 સ્થળો પર FOB ફૂટ ઓવરબ્રિજ બને એવું નેશનલ હાઈવેને અત્યારે સુરત રૂરલ પોલીસ તરફથી રજૂઆત કરવામાં આવેલી છે, જેને આગળ પણ ટેકઅપ કરવામાં આવશે. ટૂંકમાં રોડ કઈ રીતે વધુ સેફ બને અને ફેટલનું પ્રમાણ કઈ રીતે ઘટાડી શકાય એ આજનો મુખ્ય વિષય હતો. ધન્યવાદ. અને અકસ્માત ઓછા થાય અને ઇંધણની બચત થાય જે બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. માર્ગ સલામતીને લઈ સુરત જિલ્લા આવેલ તમામ ટ્રાન્સપોર્ટ એસોસિએશન, હોટલ એસોસિએશન, ક્વેરી એસોસિએશન, ઔદ્યોગિક એકમ સુગર ફેક્ટરીના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. સુરેશ રાઠોડ, હિન્દ TV ન્યૂઝ, કામરેજ.